नमस्कार विद्यार्थी मित्रों, विद्यार्थी मित्रों, अपने गया पीरियड की अंदर व्यक्तित्वना प्रकारों विषे अपने अभ्यास कर्यो हतो, तो आज अपने व्यक्तित्वना तफावत, व्यक्तिगत तफावत एटले के अंतर्मुखी और बहिर्मुखी व्यक्ति तफावत शू है, तो एना विषे आप आज जोईशू के अंतर्मुखी व्यक्तित्व તે અંતર્મુખી વ્યક્તિત્વવાળી વ્યક્તિ છે, તેઓ બોલવા કરતાં લખવા પર વધુ ફાવટ ધરાવે છે, જ્યારે બહિર્મુખી વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિ છે તે વાતચીત કરવામાં કુશળ હોય છે, જ્યારે અંતર્મુખી વ્યક્તિત્વવાળી વ્યક્તિ તેઓ ચિંતિત મનોવૃત્તિ ધરાવે છે, સતત એ ચિંતન જ કરતી હોય છે, જ્યારે બહિર્મુખી વ્યક્તિત્વવાળી વ્યક્તિ છે તેઓ ચિંતામુક્ત હોય છે, અંતર્મુખી વ્યક્તિત્વવાળી વ્યક્તિ તેઓ સામાન્ય રીતે જલ્દી ક્ષોભ, શરમ અને સંકોચ અનુભવે છે, કોઈ પણ કાર્ય કરવું હોય તો એને તરત શરમ અનુભવે છે, જ્યારે બહિર્મુખી વ્યક્તિત્વવાળી છે વ્યક્તિ એ કોઈ ક્યારેય સામાન્ય રીતે જલ્દી સંકોચ અનુભવતી નથી અથવા તો શરમ પણ એ અનુભવતી નથી, તેઓ રૂઢિચુસ્તોને ગણકારતા નથી, જ્યારે બહિર્મુખી વ્યક્તિત્વવાળી સામાન્ય રીતે રૂઢિચુસ્ત હોય છે, તેમને પુસ્તકો અને સામાયિકોમાં વધુ રસ હોય છે, તેમને પુસ્તકો વાંચવા વધુ ગમતા હોય છે, જ્યારે બહિર્મુખી વ્યક્તિત્વવાળી વ્યક્તિને શારીરિક પ્રવૃત્તિઓ, રમત વગેરેમાં વધુ રસ હોય છે, હવે તેઓ ઉદારમતવાદી વલણ ધરાવનાર હોય છે, જ્યારે તેઓ વસ્તુલક્ષી હકીકતોથી દોરાય છે, તેઓ સ્વભાવે અતળા હોય છે, તે એકલા એકલા રહેતા હોય છે, જ્યારે બહિર્મુખીવાળી વ્યક્તિ છે એ મૈત્રીપૂર્ણ વ્યવહાર દાખવનાર હોય છે, તેમને મિત્ર વર્તુળ વધારે હોય છે અને તે નેતા હોય છે મિત્રોમાં, તેઓ એકલા કામ કરવાનું વધુ પસંદ કરે છે, તેને એકલા રહેવું વધુ ગમે છે અને એકલા એકલા કામ કરવું વધુ ગમે, જ્યારે બહિર્મુખી વ્યક્તિત્વવાળી વ્યક્તિ છે તે અન્ય સાથે કામ કરવાનું ગમે છે, પોતાની વસ્તુ પ્રત્યે કાળજીવાળા અને સચિત હોય છે, કાળજીવાળા એટલે કે પોતામાં સ્વમાં રચ્યા પચ્યા એટલે કે પોતાનામાં જ રચ્યા પચ્યા હોય છે, એટલે પોતાની વસ્તુ પ્રત્યે વધુ કાળજી રાખે છે, જ્યારે બહિર્મુખી વ્યક્તિત્વવાળી વ્યક્તિ છે પોતાની વસ્તુઓ પ્રત્યે બેફિકર હોય છે, તેને પોતાની વસ્તુઓની ચિંતા હોતી, તેઓમાં પરિવર્તનશીલતા અને સમાયોજનો બહુ હોય છે, એટલે કે તેનામાં પરિવર્તનશીલ જીવનમાં આપણે જોઈએ તો વધારે પરિવર્તન છે એ જીવનની અંદર થતું હોય છે, પણ આવી વ્યક્તિ અંતર્મુખી વ્યક્તિત્વવાળી વ્યક્તિ પરિવર્તનશીલતા તમને ઓછી જોવા મળે છે, જ્યારે બહિર્મુખી વ્યક્તિત્વવાળી વ્યક્તિમાં પરિવર્તનશીલતા અને સમાયોજનમાં સફળ હોય છે, એનામાં સતત પરિવર્તન આવતું હોય છે, તો વિદ્યાર્થી મિત્રો હવે આજે આપણે તફાવત વિશે જોયું અંતર્મુખી બહિર્મુખી, હવે ત્યાર પછીનો ટોપિક જોઈએ કે એરિક ફ્રોમનું વર્ગીકરણ, એરિક ફ્રોમ છે એ પોતાના મેન ઓફ હિમસેલ્ફ એ પુસ્તકમાં વ્યક્તિના સામાજિક વલણોને અનુલક્ષીને છ પ્રકારો પાડ્યા છે, કે પ્રાપ્તિલક્ષી વ્યક્તિત્વ, એટલે આપણને ખબર છે કે નામ ઉપરથી પ્રાપ્તિલક્ષી એટલે કે પ્રાપ્ત કરવું, કેવી વ્યક્તિ હોય છે કે જે વ્યક્તિ બીજાની પાસેથી ભૌતિક લાભ અને સ્નેહ મેળવવાની અપેક્ષા રાખે, તેનું વ્યક્તિત્વ પ્રાપ્તિલક્ષી વ્યક્તિત્વ ગણાય છે, બીજા પાસે વધુ તે આશા રાખતી હોય છે, લાભ મેળવવા માટે, સ્નેહ મેળવવા માટે વધુ અપેક્ષા રાખતી હોય છે, ત્યાર પછી બીજું પ્રકાર છે કે શોષણલક્ષી વ્યક્તિત્વ, શોષણ એટલે કે બીજાનું, કે આવી વ્યક્તિ છે કેવી હોય છે કે બીજાઓથી પરાણે બળજબરીથી ચીજવસ્તુઓ તથા સ્નેહ એ પડાવી લેતી હોય છે, ત્યાર પછી ત્રીજું સંગ્રહલક્ષી વ્યક્તિત્વ, એ નામ ઉપરથી આપણને ખબર હોય કે સંગ્રહલક્ષી એટલે કે સંગ્રહ કરવું, તો આવી વ્યક્તિ છે એ કેવી હોય છે કે સંપત્તિ, હૃદયના ભાવો, આનંદ, સુખ દુઃખ વગેરેમાં કોઈને ભાગીદાર અને હિસ્સેદાર ન બનાવે, પણ કંજૂસની જેમ શું કરે છે, સંગ્રહી રાખે છે, ત્યાર પછી બજાર વૃત્તિવાળી વ્યક્તિત્વ, કે પોતાની વાણી, વર્તન વગેરેમાં પોતાના લાભાર્થે જ ઉપયોગ કરે છે, પોતાને લાભ કઈ રીતે થાય છે એ પ્રમાણે પોતાનું વાણી અને વર્તન છે એ બદલી નાખતી હોય છે, બીજાને ખુશ કરીને લાભ મેળવી લેવા, પ્રેમ, મૈત્રી, સમાજ સેવા, ઈશ્વર ભક્તિ વગેરેમાં સોદાવૃત્તિ ધરાવે છે, ત્યાર પછી સર્જનલક્ષી વ્યક્તિત્વ, વ્યક્તિના જીવનમાં વિધાયક ગુણોનું પ્રાધાન્ય હોય છે, એટલે કે જે સારા ગુણો, વિધાયક ગુણો હોય છે તે બીજાઓને હૃદયપૂર્વક ચાહી શકે છે અને પોતાના સાધન સંપત્તિનો બીજાના કલ્યાણ માટે ઉપયોગ પણ કરી શકે છે, પોતાની પાસે વસ્તુ તો બીજાના સારા માટે તરત જ એને ઉપયોગ પણ કરી શકે છે, હવે આપણે ત્યાર પછી સિગમન ફ્રોઇડનું વર્ગીકરણ જોશું, કે સિગમન ફ્રોઇડ છે એ વ્યક્તિની મનોવિકૃતિઓનું સ્થાયીકરણ થઈ જ્યાં સુધી થયું છે તે
તેના આધારે વ્યક્તિત્વના ત્રણ પ્રકાર પાડ્યા છે. તો કેવું વ્યક્તિત્વ? કે મુખગત વિકૃતિવાળા. મુખગત વિકૃતિવાળા એટલે કે આવી વ્યક્તિઓને ચાવવામાં, ચૂસવામાં, કરડવામાં વિકૃતિ જાતિ આનંદ મળતો હોય છે. ત્યાર પછી ગુદાગત વિકૃતિવાળી વ્યક્તિત્વ. ગુદાગત વિકૃતિવાળી વ્યક્તિ છે એ બંધ કોષમાં અને સજાતીય વ્યવહારમાં વિકૃત આનંદ મળતો હોય છે. હવે લિંગગત વિકૃતિવાળી, કે આવી વ્યક્તિને હસ્તદોષમાં વિરળ મળતો હોય છે. હવે આપણે પ્રકારલક્ષી વિવિધ વ્યક્તિત્વના સિદ્ધાંતોનો અભ્યાસ કર્યો, ત્યાર પછી હવે આપણે આ સિદ્ધાંતોની મર્યાદા, હવે પ્રકારલક્ષી વ્યક્તિત્વ સિદ્ધાંતોની મર્યાદા, કે કોઈ એક વ્યક્તિ છે એને અમુક પ્રકારમાં મૂકવામાં આવવાથી તે પ્રમાણે લેબલ લાગી જાય છે. કોઈ પણ વસ્તુ હોય તો એની કિંમત છે એનું લેબલ લાગી જાય, એ પછી એ વ્યક્તિના પ્રકારના બધા ગુણો હશે એમ માનીને આપણે એ વસ્તુ લઈ છીએ. પરંતુ આપણે જાણીએ છીએ અને અનુભવીએ છીએ કે દરેક વ્યક્તિમાં દરેક વ્યક્તિત્વ લક્ષણ ઓછા વત્તા પ્રમાણમાં હોય છે. જેમ કે આપણે જોઈએ કે કોઈ વ્યક્તિ છે 100% અંતર્મુખી પણ નથી હોતી અને કોઈ વ્યક્તિ 100% બહિર્મુખી પણ નથી હોતી. પણ વ્યક્તિ કેવી હોય છે કે બંનેનું મિશ્રણ થતું હોય. બંનેનું મિશ્રણ એટલે કેવું? કે ઉભયમુખી વ્યક્તિત્વવાળી વ્યક્તિ, એટલે અમુક લક્ષણો અંતર્મુખીના હોય અને અમુક લક્ષણો છે બહિર્મુખી વ્યક્તિના લક્ષણો હોય છે, તો આવી વ્યક્તિ છે એ વધુ જોવા મળશે. વ્યક્તિને અમુક વ્યક્તિત્વ પ્રકારમાં મૂકવાથી તેનું વર્ણન બીબા ઢાળ બની જાય છે. અમુક વ્યક્તિત્વના પ્રકારમાં મૂકી દે એટલે કે બીબા ઢાળ બની જાય છે, એ જે છે એ જ વર્તન કરતી એવું જ લાગે આપણને. પરંતુ ભારતીય અધ્યાત્મવાદી હોય છે કે આમ વ્યક્તિનું વર્ણન કરવામાં વ્યક્તિગત તફાવતનો સર્વાંશ અવગણના કરાય છે. એટલે કે વ્યક્તિનું વર્ણન કરવામાં આવે તો જોઈએ તો વ્યક્તિગત તફાવતો આપણને ઘણો બધા જોવા મળે છે. વ્યક્તિના વ્યક્તિત્વનું એકરૂપી વર્ણન કરવામાં તેના બાળપણના અનુભવો, નિર્ણાયક જીવન ઘટનાઓ, સાંસ્કૃતિક પરિબળો જેવી વૈવિધ્યપૂર્ણ ઘટનાઓનો ફાળો ધ્યાનમાં લેવામાં આવતો નથી. હવે એકરૂપી વર્ણન કરવામાં આવે કે એક બાજુ એનું વર્ણન કરીએ તો આપણે ઘણી વખત જોઈએ કે બાળપણના અનુભવો, હવે એના આધારે આપણે જીવન ઘટનાઓ છે, સાંસ્કૃતિક પરિબળો છે, એ ઘટનાનો ફાળો આપણે ધ્યાનમાં લેવામાં આવતો નથી. પણ અત્યારના હાલના સમયમાં વ્યક્તિનું વ્યક્તિત્વ કેવું છે એ પણ આપણે જોઈ શકીએ. વ્યક્તિત્વના પ્રકારો કંઈક અંશે વ્યક્તિત્વનું વર્ણન કરવામાં ઉપયોગી થતા હશે, પરંતુ તે વ્યક્તિના વર્તનને સમજાવવામાં કે ઓળખવામાં નિષ્ફળ જાય છે. ઘણી વખત વ્યક્તિત્વનું વર્ણન કરવામાં આ લક્ષણો છે એ ઉપયોગી થતા હશે, પરંતુ વ્યક્તિના વર્તનને સમજાવવામાં ઘણી વખત નિષ્ફળ પણ વ્યક્તિ જતી હોય છે. હવે આપણે જોઈએ કે વ્યક્તિત્વના લક્ષણોને, એટલે કે લક્ષણ એટલે કે ગુણલક્ષી સિદ્ધાંતો. હવે આ સિદ્ધાંતોની અંદર વ્યક્તિત્વ લક્ષણ કે ગુણ એટલે કે વ્યક્તિના વર્તનમાં સ્થિરરૂપ જણાવ અથવા વિશિષ્ટ પ્રકારનું લક્ષણ. સ્થિરરૂપ એટલે વર્તન છે જે વર્તનને પહેલેથી કરતા હોય એવું એવું વર્તન સ્થિર જણાય, અથવા તો વિશિષ્ટ પ્રકારનું બીજામાં ન હોય પણ એનામાં એક લક્ષણ વધારાનું હોય એટલે કે વિશિષ્ટ પ્રકારનું લક્ષણ, એ બધા જ લક્ષણોનો સમુચય. દાખલા તરીકે કિશોર બુદ્ધિશાળી છે એમ કહેવામાં એવો નિર્દેશ છે, પરંતુ બધા સંજોગોમાં તે બુદ્ધિપૂર્વક વર્તે છે. વ્યક્તિત્વ લક્ષણ એક સ્થિરપણે જણાતા વર્તનમાં રૂઢ થયેલ લક્ષણ કે ગુણ. હવે એક સ્થિર વર્તન કરતા હોય તો એ વ્યક્તિ છે રૂઢ થયેલું લક્ષણ કે ગુણ. વ્યક્તિત્વ લક્ષણ માપન કરવાનું શક્ય હોય કે વ્યક્તિત્વનું વાસ્તવિક વર્ણન કરવું શક્ય, વાસ્તવિક વર્ણન કરવું પડે કે જે વ્યક્તિ સામે છે એ દેખાય છે ને એ પ્રમાણે જ વર્તન કરતી હોય. વ્યક્તિત્વ લક્ષણ એટલે વ્યક્તિનું કોઈ પણ પાસું કે જે લાક્ષણિક અને વિશિષ્ટ રીતે વ્યક્તિમાં હોય છે, લાક્ષણિક રીતે પણ હોય અને વિશિષ્ટ રીતે કે બીજામાં ન હોય અને પોતાનામાં હોય એ વિશિષ્ટ પ્રકારનું પણ હોય. વ્યક્તિત્વ લક્ષણ એ પ્રમાણમાં ઘણું સ્થિર હોય છે, તેનામાં એકાએક વર્તન પરિવર્તન આવી શકતું નથી. હવે અમુક વર્તન લક્ષણો છે એ સ્થિર હોય છે અને એની અંદર એકાએક પરિવર્તન આપણે લાવવું હોય તો પણ આવી શકતું નથી. તો વિદ્યાર્થી મિત્રો, ઓલપોટ, કેટોલ અને આઇઝેન્કના વ્યક્તિત્વના સિદ્ધાંતો છે અને લક્ષણલક્ષી સિદ્ધાંતો છે. હવે આપણે એમાંથી આપણે પ્રથમ બે એ વિગતવાર આપણે જોઈશું. હવે ઓલપોટના લક્ષણ સિદ્ધાંતો, કે ગોર્ડન ડબલ્યુ ઓલપોટ બે પ્રકારના વ્યક્તિત્વના લક્ષણો વચ્ચે ભેદ પાડ્યો છે. હવે સામાન્ય લક્ષણો અથવા તો ગુણો,
સામાન્ય લક્ષણ એટલે કે આપણને ખબર પડે કે દરેક વ્યક્તિમાં કોઈ પણ વસ્તુ જોવા મળે એને સામાન્ય વસ્તુ કહેવાય. જે બધા માણસોમાં હોય તેવા ગુણો લક્ષણો વ્યક્તિઓના ગુણોનું માપન કરતી વખતે આપણે તેના સામાન્ય ગુણો જ માપીએ છીએ કે દરેકમાં સરખા હોય એવા ગુણો જ આપણે માપીએ છીએ. હવે અંગત લક્ષણો અથવા તો ગુણો, આવા ગુણો જે વ્યક્તિ માટે વિશિષ્ટ કે અંગત હોય છે, વિશિષ્ટ એટલે કે સામાન્ય ન હોય એટલે દરેકમાં હોય પરંતુ અમુક વ્યક્તિની અંદર અલગ જોવા મળે એને અંગત લક્ષણો, કે તે દરેક વ્યક્તિના વિશિષ્ટ અને અજોડ હોય છે. આ ગુણો પર વ્યક્તિ વ્યક્તિ વચ્ચે સરખામણી કરી શકાય નહીં. આ અંગત લક્ષણો દરેક વ્યક્તિમાં સરખા હોતા નથી. ઓલપટ વ્યક્તિના અંગત ગુણોને તેની અગત્યતા અનુસાર પદક્રમ આપે છે. હવે જોઈએ કે અધિપતિ લક્ષણો, જે ગુણ લક્ષણ વ્યક્તિના તમામ પ્રકારના વર્તન ઉપર એવી વિશિષ્ટ રીતે છવાઈ ગયેલું હોય કે તે જે હંમેશા ઉપસી આવે છે કે અલગ જ દેખાતી હોય, કે ઇન્દિરા ગાંધી છે દ્રઢ નિર્ણય હોય છે, કે પોતાના નિર્ણય ઉપર મક્કમ હોય છે. હવે કેન્દ્ર ગુણો, અમુક એક જ ગુણ લક્ષણ વ્યક્તિની જીવન નિષ્ઠા હોય એવું અલ્પ પ્રમાણમાં જોવા મળે છે. એક વ્યક્તિનું અમુક લક્ષણ એવું હોય કે જીવન નિષ્ઠા હોય એ ઓછા જ પ્રમાણમાં જોવા મળે, પણ ઘણી વ્યક્તિઓમાં અધિપતિ ગુણ નહીં પરંતુ કેટલાક કેન્દ્ર ગુણો વ્યક્તિના વર્તનમાં પ્રાધાન્ય ભોગવતા હોય છે. આવા 3 કે 10 ગુણો મોટાભાગના વ્યક્તિઓમાં હોય છે. ત્યાર પછી ગૌણ ગુણો, વ્યક્તિમાં આ ગુણો વ્યક્તિની વિવિધ પ્રકારની અંગત અભિરુચિઓ અને મનોવલણો કે વર્તન વિશેષતાઓને પ્રગટ કરે છે. હવે અભિરુચિઓ વ્યક્તિમાં અલગ અલગ જોવા મળે છે, આ ગુણ છે વ્યક્તિની અંદર ગૌણ હોય છે. હવે ઓલપટના મત અનુસાર વ્યક્તિત્વ તેના તમામ પ્રકારના વ્યક્તિત્વના લક્ષણોનું એક પ્રકારનું વિશિષ્ટ સંગઠન છે. ઓલપટના સિદ્ધાંતને ટીકારૂપ એટલું જરૂર કહી શકાય કે વ્યક્તિત્વ ગુણો પર ભાર મૂકી અને વર્તન પર થતી પરિસ્થિતિની અસર મહત્વની અવગણના કરે છે. હવે કેટલનો ગુણ સિદ્ધાંત, કેટલનો ગુણ સિદ્ધાંત એ આરબી કેટલે ઘટક વિશ્લેષણના આંકડાશાસ્ત્રીય પદ્ધતિનો ઉપયોગ કરી અને 12 લક્ષણો તારવ્યા છે. હવે વ્યક્તિત્વ ગુણોના 2 પ્રકાર ગણાવ્યા છે, સપાટી પરનો ગુણ અને અંતસારનો ગુણ. સપાટી પરનો ગુણ એટલે કે વ્યક્તિના વર્તનમાં પ્રગટ થાય છે અને નિરીક્ષકને દેખાય છે. વ્યક્તિના વર્તનમાં પ્રગટ તો થતો હોય પણ જે નિરીક્ષણ કરનાર વ્યક્તિ છે, નિરીક્ષક, એને આ ગુણ દેખાતો હોય છે. હવે અંતસારના ગુણો, કે જે આંતરિક રચનાઓ છે અને જેમાંથી સપાટી પરના ગુણો પ્રગટે છે. આ ઉપરાંત કેટલાક લક્ષણો જોઈએ કે શરીર બંધારણ અને વાતાવરણીય એવા 2 ભેદ પણ પાડ્યા છે, જે અનુક્રમે આંશિક અસરો અને શિક્ષણની અસરોથી ઉદ્ભવે છે. હવે વ્યક્તિત્વના લક્ષણો છે એના કેટલાક વ્યક્તિત્વના ગુણોની યાદી જોઈએ, કે વિધિવાચી વ્યક્તિત્વ અને નિષેધવાચી વ્યક્તિત્વ, કે સારું વ્યક્તિત્વને જે અવગણી શકાય તેવું વ્યક્તિત્વ નિષેધવાચી. હવે વિધિવાચી વ્યક્તિત્વ છે એ પોઝિટિવ અને જે નિષેધવાચી વ્યક્તિત્વ એટલે કે નેગેટિવ. હવે પોઝિટિવ વાત કરી કે વિધિવાચી વ્યક્તિત્વ એટલે કે આ વ્યક્તિ કેવી હોય છે, કે મિલનસાર હોય, મધુર સ્વભાવ અને પ્રવૃત્તિશીલ હોય છે. જ્યારે નિષેધવાચી વ્યક્તિત્વ વ્યક્તિ ચુસ્ત, વલણ, ઠંડી, વેર અને વેરવૃત્તિવાળી હોય છે. જ્યારે વિધિવાચી વ્યક્તિત્વ બુદ્ધિશાળી, સ્વતંત્ર અને વિશ્વસનીય હોય છે. મંદબુદ્ધિ, વિચારશૂન્ય અને આવેગશીલ હોય છે. હવે સાંવેગિક સ્થિરતા ધરાવે છે અને દ્રઢ અને વાસ્તવવાદી હોય છે. જ્યારે નિષેધવાચી વ્યક્તિત્વવાળી વ્યક્તિ અસ્થિર અને પલાયનવાદી અને ઉત્તેજિત હોય છે. જ્યારે વિધિવાચી વ્યક્તિત્વવાળી વ્યક્તિ આધિપત્યવાળી, હઠાગ્રહી અને કઠોર હોય છે. જ્યારે વિનય, મર્યાદાશીલ અને નમ્ર હોય છે. જ્યારે વિધિવાચી વ્યક્તિત્વવાળી વ્યક્તિ આનંદી, સામાજિક અને સ્થિર ચિત્તવાળી હોય છે. જ્યારે દુઃખી, હતાશ અને આનંદી હોય છે. વિધિવાચી વ્યક્તિત્વવાળી સંવેદનશીલ, સહાનુભૂતિશીલ અને આદર્શવાદી. જ્યારે સંવેદન બધિર, આદર્શહીન અને આદર્શશૂન્ય હોય છે. વિચારશીલ, સભ્ય અને સૌંદર્યલક્ષી હોય છે. જ્યારે વિચારશૂન્ય, સાદી અને કઠોર હોય છે. વફાદાર, પુખ્ત, જવાબદારીની ભાવનાવાળી. જ્યારે બિનજવાબદાર, ચંચળ, ઉતાવળિયા અને સ્વાવલંબી હોય છે. સહકારી, ચિંતામુક્ત, સ્પષ્ટવક્તા હોય છે. જ્યારે અતડી, અવરોધક અને ઠંડી હોય છે.
દ્રઢ મનોબળવાળી, આગ્રહી ને વ્યવહારુ હોય છે, જ્યારે ઢીલી, અસ્તવ્યસ્ત અને બિનઅસરકારક હોય છે. અતિ સંવેદનશીલ, હઠીલી, અસ્વસ્થ હોય છે, જ્યારે ઠંડી, અનુકૂળ થાય તેવી અને મોટાઈથી દૂર રહેનારી હોય છે. મૈત્રીપૂર્ણ, વિશ્વાસુ અને ઉત્સાહી હોય છે, જ્યારે શંકાશીલ, વેરવૃત્તિવાળી અને હતાશ હોય છે.